મિત્રો, પુષ્પાહારની વિધિ આવશે. અત્યારે કોઈ પણ જે અહીંથી સૂચના આપે એ રીતે જ આપણે અહીંયા વર્તવાનું છે. તો પુષ્પાહારની વિધિ હવે પછી આવશે. ફૂલને સમજી લઈએ આપણે. ફૂલના હાર છે એના કારીગરે એક એક ફૂલને જોડીને બનાવ્યા છે, એકત્રિત કરીને બનાવ્યા છે, સંગઠિત કરીને બનાવ્યા છે. તો આ ફૂલમાળા તમે એકબીજાને પહેરાવશો એ કંઈક આપણને બતાવે છે, સમજાવે છે. શું સમજાવે છે? કે આપણે બેએ પણ આ ફૂલમાળા પહેરાવીને કાયમ માટે દાંપત્ય જીવનમાં એક બનીને રહેવાનું છે, સંગઠિત બનીને રહેવાનું છે, એ એકબીજાના ગળાના હાર બનીને રહેવાનું છે. આ ફૂલમાળા આપણને શું સંદેશો આપે છે? માત્ર માળા પહેરાવી લીધી એટલે પૂરું નથી જતું, પણ આપણને સંદેશો આપે છે કે આપણું દાંપત્ય જીવન આવું એક બનાવવાનું છે, સંગઠિત થઈને રહેવાનું છે. એ આપણે વેર વિખેર બની નથી રહેવાનું. એટલે આજની ફૂલમાળા જે તમે પહેરાવશો એ સંગઠિતતાની ભાવના બતાવે છે, અને સાથે સાથે ફૂલનો સ્વભાવ શું છે? સદાય પ્રસન્ન રહેવું, સદાય હસતું રહેવું, ખીલતું રહેવું. એટલે દાંપત્ય જીવનમાં પરણી ગયા પછી ફોગિયા મોઢા નથી રાખવાના, પણ હસી હસીને રહેવાનું છે, એકબીજાએ દાંત કાઢીને રહેવાનું છે. એટલે ફૂલ આપણને ઘણા બધા સંદેશ આપે છે. તો આ ફૂલમાળા એકબીજાને પહેરાવીએ ત્યારે ચોક્કસ મનમાં આવા ભાવ કરજો. ચાલો ઉભાથી જાઓ, આર લઈ લઈએ, સામસામા પકડી રાખે, અહીંથી મંત્રોચ્ચાર થાય. એટલે પેલા કન્યા વરરાજાને પહેરાવશે, પેલા કન્યા વરરાજાને પહેરાવશે અને પછી વરરાજા કન્યાને પહેરાવશે. ચાલો, મેં કીધી ભાવના રાખવાની છે, ફૂલની માફક હસતું રહેવાનું સદાય અને ફૂલમાળાની માફક સંગઠિત. સતમ ચ જીવામિ શરદ પુરુષારસ્ય તોષી સંશિયસે. ઓમ સામાદ્રા પૃથ્વે યસેન્દ્ર બૃહસ્પતે યસો ભગસ્માવિદત સુ પૂજ્યતામ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણો, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાયતનો હરે. તાલીઓના ગડગડાટ થઈ જાય. હાર પહેરાવવાની ક્રિયા સામાન્ય નથી, ઘણી અસામાન્ય છે. એટલે અંદરથી હૂબ આવી જોઈએ, તાલી પાડો જોરથી. બસ એમ, ચાલો હવે બેસી જાઓ. કન્યા છે એ કન્યાદાન કરનારા પતિ પત્ની તરફ પોતાના હાથ છે એ લાંબા કરશે, હથેળી ખુલ્લી કરશે. એટલે માતા પિતા એને હળદર લગાવશે, હળદર લગાડવાની ભાવના. હસ્તપિત કરણમ સુકામ, હસ્તપિત કરણમ સુકામ. કે અત્યાર સુધી દીકરી પોતાના માતા પિતાને ત્યાં હતી એ બાલિકા સ્વરૂપે, હવે એ ક્યાં જાય છે? પતિ ભેગી એના સ્વસુર ગૃહે જાય છે. તો સ્વસુર ગૃહે તમામ પ્રકારની પરિવારની જવાબદારીઓ એને સંભાળવાની થશે. તો હળદરની અંદર એવો એક કાર્યક્ષમતાનો ગુણ છે, એક નિર્માણ ક્ષમતાનો ગુણ છે, અને હળદર માંગલિક પણ છે, પવિત્ર પણ છે. એટલે એ કાર્યક્ષમતા તમામ દીકરીના હાથમાં માતા પિતા આપશે, અને દીકરી બંને હાથ લાંબા કરશે માતા પિતા તરફ. ચાલો હાથ લાંબા કરો બેન. દરેક દીકરી માતા પિતા તરફ હાથ લાંબશે અને માતા પિતા એને હળદર લગાવશે. હાથમાં હળદર લગાવો. ચાલો મંત્ર. ઓમ મહે રેવે ભોગે પર્યતે ભંજયાય તે પરિબાદ માન અસ્તગ્નો વિશ્વાભયુનાન વિદ્વાન ભુવાન ઉમાં ગુમ સંપરતો વિશ્વત. ચાલો હળદર ને હવે લૂછી નાખો. અહીંયા એ માંગલિક ભાવથી હળદર લગાડી. હવે આવે છે કન્યાદાન ગુપ્તદાન. તો ગુપ્તદાનના રૂપમાં અહીંયા એક સિક્કો રૂપિયાનો થાળીમાં હોય તો ભલે, નહીતર ભૂલ ચોખા. તો માતા પિતા ગુપ્તદાનના રૂપમાં ખરેખર એક સિક્કો આપશે. આમ ગુપ્ત છે, પણ મેં તમને જણાવી દીધું એટલા માટે કે આ ક્રિયાનો હેતુ એ છે કે આજે માતા પિતા જે કાંઈ દીકરીને આપે છે સંસ્કારની મૂડી, એ સાચું કન્યાદાન છે. જે કાંઈ શિક્ષણ આપ્યું છે દીકરીને, જે કાંઈ સંસ્કારો આપ્યા છે, એ જ એની સાચી મૂડી છે. બાકી પૈસા ગૌણ છે,
આજે માતા પિતા એને જે કઈ આપશે બક્ષિસમાં ભેટમાં એ બધું ગૌણ છે. આજે આનો અર્થ એ પણ થાય કે વરરાજા કમાતા હોય તો વરરાજાની કમાણી ઉપર આજથી બંનેનો સમાન અધિકાર રહેશે. દીકરી જો કમાતી હોય, જોબ કરતી હોય તો એના પગારમાંથી આવતી રકમ એમાં પણ બંનેનો સમાન અધિકાર રહેશે. એટલે બંનેની આવક ઉપર આજથી બંનેનો સમાન અધિકાર ગણાશે. તો આજે માતા પિતા આ સિક્કાના રૂપમાં કન્યાદાન આપવા જઈ રહ્યા. ચાલો રાજભાઈ ગુપ્તદાન. અજ્ઞેતે નામામ્યહં નામનિમિમાં કન્યા ભગિની સુષ્ટાં યથાશક્તે અલંકૃતાં ગંડારે અર્ચિતાં વસ્ત્રયો ગચ્છલાં પ્રજાપતે દેવત્યાં સતગુણીકૃત જ્યોષ્ઠે તોમ અતે રાત્ર ગતફલ પ્રાપ્તે કામહં નામને વિષ્ણુરૂપિણે વરાય ભરપોષણ આચ્છાદન પારણા ઉત્તરદાયિત્વ ભારમ અખિલમ વજ્ર તવ પત્નીત્વેન દુભ્યમહં સંપ્રદદે. વરરાજા એનો સ્વીકાર કરતા બોલશે આત્મા ઓમ સ્વસ્તિ ઓમ સ્વસ્તિ ઓમ સ્વસ્તિ ગૌદાન. ગાયનું દાન, આપણા શાસ્ત્રોમાં ગૌદાનની વિધિ આવે છે. ગાયનું દાન શા માટે? તો કે ગાય એક આપણા દેશનું સરકારે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું છે. બીજા નંબરમાં ગાય છે એ ખૂબ જ પવિત્ર પ્રાણી છે. આજે 33 કરોડ દેવતાનો વાસ ગાયમાં રમે છે. એટલે સર્વ પ્રકારે ગાય છે એ પાવન પવિત્ર પ્રાણી છે. તો એને માતા તરીકે પૂજીએ છીએ. તો માતા પિતા કન્યાદાનની સાથે સાથે અહીંયા એ ગુપ્તદાનની સાથે સાથે ગાયનું પણ દાન કરે છે. એ ધાતુની પંચ ધાતુની જે કાંઈ પ્રતિકાત્મક રૂપે ગાય હોય, ગાય ન હોય તો ફૂલ ચોખાના રૂપમાં એ ગાયનું દાન કરશે. એટલા માટે કે વરકન્યા પોતાના ઘરે આ ગાયનું એકદમ ચોખ્ખું દૂધ, પવિત્ર દૂધ અને આરોગ્યવર્ધક દૂધ પીવે, જેથી કરીને બંનેનું સ્વાસ્થ્ય છે એ સારું સચવાય. એટલા માટે આ ગાયનું દાન કરવામાં આવે છે. એટલે અહીંથી ગાયનું દાન અમારા ભૂલચંદાણી સાહેબ મંત્ર બોલશે. ચાલો, હવે જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે ગાય તેને બાંધી જાજો અને તમે વાળો તૈયાર રાખજો કે ગાય બાંધી જાય. ઓ ચાલો, તો આપણે હવે ગાયનો શ્લોક આપણે કહીએ. ઓમ માતા રુદ્રા દુહિત વસુનામ સ્વસાધ્યા તનામ અમૃતસય નાભિ અમૃતસય નાભિ અમૃતસય નાભિ પ્રણુવોચમ ચિકિતેશે જનાય મા ગામાન ગામા અધીતમ વધિષ્ઠ અધીતમ વધિષ્ઠ. આપી દે, ચાલો બોલો. ગૌ માતા કી જય. એક વાર જોરથી બોલો, ગૌ માતા કી જય. ધન્યવાદ. ની દીકરીને સાસરે વડાવે છે તો એની જે કઈ નાનેથી મોટી કરી છે એ સર્વ પ્રકારની મર્યાદાઓ માતા પિતાને ખબર હોય, દીકરીની મર્યાદાની એ બધી મર્યાદાઓ આજે આ અજાણ વરરાજા છે, હે, આજે થર્ડ પાર્ટી કહેવાય વરરાજા, એટલે એના હાથમાં આજે એની મર્યાદાઓ સોંપશે. એટલે વરરાજાના જમણા હાથમાં ફૂલ ચોખાના રૂપમાં માતા પિતા સર્વ પ્રકારની દીકરીની મર્યાદાઓ સોંપશે અને તરત જ વરરાજા પોતાનો જમણો હાથ ખુલ્લો કરશે અને એમાં એ મર્યાદાઓ મૂકે. એટલે અમારા ઉપાચાર્ય બહેનો છે એ બહેનનો જમણો હાથ ઊંધો આ વરરાજાના જમણા હાથમાં સોંપવાનો છે. પાણી ગ્રહણની વિધિ આવશે. ચાલો મર્યાદા કરણ. ઓમ ગૌરે કન્યા મિમાં પૂજ્ય યથાશક્તે વિભૂષિતાં ગોત્રાય શર્મણે તુભ્યં દત્તાં દેવ સમાશ્રય ધર્માસ્ય આચરણ સમ્યક કીર્તાં મન્યાસ્સહ ધર્મે ચાર્થે ચ કામે ચ યત્વં ન તે ચરે વિભો. ચાલો વરરાજાના જમણા હાથમાં મૂકવામાં આવે. ઓમ નાતિ ચરામિ નાતિ ચરામિ નાતિ ચરામિ. દીકરીનો હાથ વરરાજાના હાથમાં સોંપવામાં આવે ઊંડા હાથે.
અંગૂઠામાં અંગૂઠો ભેળવી, અંગૂઠામાં અંગૂઠો ભેળવી દો અને દાંપત્ય જીવનની આ શ્રેષ્ઠ દોસ્તી, આ પાણી ગ્રહણના રૂપે દાંપત્ય જીવનની શ્રેષ્ઠ દોસ્તી આજે બનવા જઈ રહી છે. બધા તાલીઓના ગડગડાટ કરશે. ચાલો, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડા ધ્વજઃ, મંગલમ પુંડરીકાક્ષો, મંગલાય તનો હરિ, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદ ભદ્રં તન્ન આસુવ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યદેશે મનસા દુરં દિશો નુપવમાનો વા હિરણ્યપર્ણો વેખર સર્વં મન્મસા કરોતો અશ્વો. બોલે ગાયત્રી માતની, કુળદેવી માતની. હવે પ્રેમથી આ છૂટા કરના, પ્રેમથી પાછો પ્રેમ એવો ને એવો રહેવો જોઈએ. ગઠબંધન ગ્રંથી બંધન. ચાલો, ઉપાચાર્ય ફૂલ ચોખા બાંધી દો, એમાં સફેદ રૂમાલ હશે તો હાલશે, સફેદ કપડું હશે તો હાલશે. એ ગ્રંથિ બંધન ની અંદર સફેદ કપડાના છેડામાં પૈસો, રૂપિયો, સિક્કો, બરાબર, પછી ચોખા, પછી ફૂલ, હળદર અને દુર્વા. દુર્વા એટલે ધરો, જેને આપણે દાભડો કહીએ છીએ. તો એ દુર્વા ગણપતિ દાદાનું જે આપણે સન્માન સાચું આસન આપીએ છીએ એ દુર્વા. તો દુર્વા એટલા માટે કે દુર્વા એ સદાય હરિયાળી રહે છે. માની લો કે દુર્વા બેથી પડી રહી અને સૂકી ગઈ, સુકાઈ ગઈ, ફરી પાછું એની ઉપર પાણી છાંટીએ તો દુર્વા પાછી તાજી માજી થઈ જાય. એટલે દુર્વા શું બતાવે છે કે દાંપત્ય જીવનને કેવું બનાવવાનું છે, તાજું માજું, દુર્વા જેવું હૈરું ભૈરું લીલું છમ બનાવવાનું છે. પછી પૈસો, સિક્કો એટલા માટે બાંધ્યો છે કે પૈસાની બાબતમાં દંપતી વચ્ચે ક્યારેય તિરાડ પડવી ન જોઈએ, મતભેદ ન થવા જોઈએ. બે કમાતા હોય તો બે નો સરખો હિસ્સો, એક કમાતા હોય તો એકની કમાણી પર બે નો સરખો હિસ્સો, બરાબર. પછી હળદર, હળદર છે એ માંગલિક છે સર્વ પ્રકારે અને આરોગ્ય વર્ધક છે, તંદુરસ્તી વર્ધક છે. એટલે દાંપત્ય જીવન કેવું રહેવું જોઈએ, તંદુરસ્તી વાળું રહેવું જોઈએ. ખોટા કચરા પેટમાં નાખી અને આપણે જીવનને માંદું નથી પાડવાનું, બીમાર નથી પાડવાનું. તો એટલા માટે આ હળદર. પછી ફૂલ, ફૂલ એટલા માટે કે ફૂલનો સ્વભાવ છે સદાય પ્રસન્ન રહેવું, હસવું. એટલે દાંપત્ય જીવનની અંદર ક્યારે ઉચ્ચ નીચ બને, વાતચીત કરતા કરતા ક્યારે આડાવડું બની જાય તો ફરી પાછું ફૂલની માફક પ્રસન્ન બની જવાનું, હસતું રહેવાનું, સોગિયા મોઢા કરીને મોઢા ફેરવીને નહીં બેહવાનું. હે, એટલે ફૂલનો સ્વભાવ આ છે. અને છેલ્લું ચોખા, જેનું બીજું નામ છે અક્ષત, અક્ષતનું બીજું નામ છે અખંડ રહેવું. તો દાંપત્ય જીવનમાં ક્યારેય વાતચીત કરતા કાંઈ બને અને કાંઈ, મેં પહેલાં કીધું એમ, કાંઈ આડાવડું થઈ જાય તો પાછું ચોખાની માફક અખંડ થઈ જવાનું, ખંડિત નહીં રહેવાનું. આ પાંચ દ્રવ્યો, અને આપણા શાસ્ત્રોમાં પણ સમજૂતી આપી છે, તો પાંચેય દ્રવ્યો અહીંયા ઉપાચાર્યો આ વર કન્યાના ઉપવસ્ત્ર સાથે બાંધી દેશે, વર કન્યાના ઉપવસ્ત્ર સાથે અથવા દીકરીની ચુંદડીના છેડા સાથે. ચાલો, બાંધી દો, અહીંથી મંત્રોચ્ચાર થાય છે. ચાલો, ઓમ શમંજંતો વિશ્વદેવાઃ શમાપુર દયાયો શમાન વિશ્વાસં દાતા શમો દૃષ્ટે દધાતુનો. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડ ધ્વજઃ, મંગલમ પુણરીકાક્ષો, મંગલાય તનો હરે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં, ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ચાલો, ખૂબ સરસ. હવે આજે પાણી ગ્રહણ થઈ ગયું, દાંપત્ય જીવનમાં જોડાઈ ગયા, દાંપત્ય જીવનની શ્રેષ્ઠ મિત્રતા બનાવી લીધી. હવે વર કન્યાએ પોતાની જીવનમાં પાડવાની પ્રતિજ્ઞાઓ જ કરવાની છે. ખરેખર તો વર કન્યાએ પોતે બોલવી જોઈએ, દરેક વર કન્યાએ, પણ
તમે બોલો નહીં તો કઈ નહીં, પણ સાંભળજો ચોક્કસ કાન ખોલીને. શું કામ? કે આ પ્રતિજ્ઞાઓ સાંભળીને માત્ર સાંભળવા પૂરતી નથી રાખવાની, પણ તમારે એને જીવનમાં પાડવાની છે. આ પ્રતિજ્ઞાઓ તમારા વતી અમે બોલીએ છીએ એ તમારે યાદ રાખવાની છે અને પાડવાની છે. એટલે એક એક પ્રતિજ્ઞાઓ અહીંથી રજૂ થાય છે. પહેલા વરરાજાની પ્રતિજ્ઞાઓ અને પછી કન્યાની પ્રતિજ્ઞાઓ. તો વરરાજા જાહેરમાં પ્રથમ પ્રતિજ્ઞા કરશે કે આજથી હું મારી ધર્મપત્નીને મારી અર્ધાંગીની સમજીને તેની સાથે મારું વ્યક્તિત્વ મેળવીને એક નવું જીવન શરૂ કરીશ. મારા શરીરના અંગોની જેમ જ મારી ધર્મપત્નીનું પણ હું ધ્યાન રાખીશ. વરરાજા બીજી પ્રતિજ્ઞા કરે છે. માત્ર વરરાજા નહીં, જેના લગ્ન થઈ ગયા હોય, જેના થવાના બાકી હોય, તમામે તમામ આ પ્રતિજ્ઞાઓ પાડી અને જીવનને ધન્ય બનાવવાનું છે. તો બીજી પ્રતિજ્ઞા છે, હું પ્રસન્નતા પૂર્વક ગ્રહ લક્ષ્મીનો મહાન અધિકાર તેને સોંપું છું અને જીવન જીવવામાં પણ તેના સલાહ સૂચન અને માર્ગદર્શનને મહત્વ આપીશ. ચાલો ત્રીજી પ્રતિજ્ઞા. રાજુભાઈ, રોગ આરોગ્ય સ્વાભાવિક ગુણદોષ રોગ અને અજ્ઞાનવશ વિકારોને ચિત્તમાં નહીં લાવો, એના કારણે અસંતોષ જાહેર નહીં કરો, પરંતુ સ્નેહપૂર્વક તેને સુધારતા સુધારતા અને સહન કરતા કરતા આત્મીયતા જાળવી રાખીશ. વરરાજા ચોથી પ્રતિજ્ઞા રજૂ કરશે, મારી પત્નીનો મિત્ર બનીને રહીશ અને તેને પૂરેપૂરો પ્રેમ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરેપૂરી નિષ્ઠા અને સત્યના આધાર પર કરીશ. વરરાજા પાંચમી પ્રતિજ્ઞા કરે છે, પત્ની માટે જે રીતે પતિવ્રતનો મર્યાદામાં કહેવામાં આવી છે એવી જ દ્રઢતાથી હું પણ પત્નીવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણમાં પરસ્ત્રી સાથે વાસનાગત સંબંધો નહીં રાખું. વરરાજાની છઠ્ઠી પ્રતિજ્ઞા, ઘરની વ્યવસ્થામાં ધર્મપત્નીને આગળ રાખીશ. આવક અને ખર્ચ કરવાની બાબતમાં તેની સ્વીકૃતિ લઈને ગૃહસ્થોચિત જીવન જીવેશ. વરરાજા સાતમી પ્રતિજ્ઞા કરશે, મારી ધર્મપત્નીના સુખ શાંતિ પ્રગતિ તથા સલામતીની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનો પૂરી વફાદારી પૂર્વક વાપરીશ. વરરાજા આઠમી પ્રતિજ્ઞા કરે છે, મારા તરફથી ઉત્તમ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ. મતભેદ તથા ભૂલો શાંતિપૂર્વક સુધારીશ. કોઈની સામે મારી પત્નીને અપમાનિત કે તિરસ્કૃત નહીં કરું. વરરાજાની નવમી પ્રતિજ્ઞા કરતા કહે છે કે દેવતાગણ અગ્નિ તથા સત્પુરુષોની સાક્ષીમાં વચન આપું છું કે પત્ની પ્રત્યે હમદર્દી અને મીઠાશ ભર્યું બોલવાનું રાખીશ. વરરાજાની દસમી અને અંતિમ પ્રતિજ્ઞા છે, મારી પત્ની અસમર્થ અને પોતાના કર્તવ્યોથી વિમુખ થવા છતાંય મારા કર્તવ્ય પાલન અને સહયોગમાં રાય જેટલી પણ ઉણપ નહીં રાખું એવો હું વિશ્વાસ આપું છું. જેવી રીતે વરરાજાએ પોતાની પ્રતિજ્ઞાઓ દોહરાવી, એમ આજે આ સમાજની સામે કન્યા પણ પોતાની પ્રતિજ્ઞાઓ દોહરાવે છે. કન્યા દીકરી બરાબર સાંભળશે અને આ પ્રતિજ્ઞાઓ પાડવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે. તો કન્યાની પહેલી પ્રતિજ્ઞા છે, મારા જીવનને મારા પતિ સાથે જોડી દઈને એક નવું જીવન શરૂ કરીશ અને એ રીતે ઘરમાં હંમેશા સાચા અર્થમાં અર્ધાંગીની બનીને રહીશ. કન્યા બીજી પ્રતિજ્ઞા કરે છે, પતિના કુટુંબના સભ્યોને મારા શરીરના અંગ માનીને બધાની સાથે વિવેકથી વર્તન કરીશ, ઉદારતા પૂર્વક સેવા કરીશ અને મધુર તથા કોમળ વ્યવહાર કરીશ. કન્યાની ત્રીજી પ્રતિજ્ઞા, આળસ છોડી દઈને મહેનતપૂર્વક ઘરકામ કરીશ, એ રીતે પતિની પ્રગતિ અને જીવન વિકાસમાં ઉચિત ફાળો આપીશ. કન્યા ચોથી પ્રતિજ્ઞા કરશે, પતિવ્રત ધર્મનું પાલન કરીશ, પતિ પ્રત્યે શ્રદ્ધા ભાવના જાળવી રાખી હંમેશા એમને અનુકૂળ બનીને રહીશ, કપટ કે દુર્ભાવ નહીં રાખું, પતિની આજ્ઞાનું તરત જ પાલન કરવાનો અભ્યાસ કરીશ. અપરિત કન્યાઓ, પરણેલી બહેનો અને જે પરણ્યા છે અત્યારે વર્તમાનમાં, તેઓ આ બધા ધ્યાન રાખશે. આ જે પ્રતિજ્ઞાઓ છે એ ધ્યાનમાં લઈને પોતાનું જીવન સુખી કરશે. સ્વસ્થતા, પ્રસન્નતા અને પ્રિય બોલવાની ટેવ રાખીશ, બધાની સેવા કરીશ, તેનાથી વૃદ્ધ, ઈર્ષા, ચીડિયાપણું વગેરે કુટેવો કે દોષો સ્વીકારીશ નહીં, એ રીતે હંમેશા પતિને આનંદ આપનારી બની રહીશ. કન્યાની છઠ્ઠી પ્રતિજ્ઞા, ઓછા ખર્ચમાં ઘરનું સંચાલન કરીશ,
બિન જરૂરી ખર્ચા નહીં કરો. પતિ આર્થિક રીતે અથવા શારીરિક દ્રષ્ટિએ અસમર્થ બની જશે તોય હું ઉત્સાહપૂર્વક સદપુરુષના અનુશાસનનું પાલન કરીશ. કન્યા સાતની પ્રતિજ્ઞા કરે છે, સ્ત્રીના માટે પતિ દેવ સ્વરૂપ હોય છે એવું માનીને મતભેદ ભૂલી જાય, જીવનભર એમની સેવા કરીશ, કદી મારા પતિનું અપમાન નહીં કરું. કન્યા આઠમી પ્રતિજ્ઞા દોહરાવશે, જેઓ પતિના પૂજ્ય અને શ્રદ્ધા પાત્ર છે તેમની સેવા અને વિંદ્ય દ્વારા હંમેશા પ્રસન્ન અને સંતુષ્ટ રાખીશ. કન્યાની નવમી ને અંતિમ પ્રતિજ્ઞા, કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યારે ખુદ મારા પતિ મારી વિરુદ્ધ જશે તોય પણ બદલાની આશા રાખ્યા વિના મારા કર્તવ્યનું પાલન કરતે રહે. સરસ મજાનો પવિત્ર પાવન મહાદિવસ આવી રહ્યો છે, એટલે કે આજે સન્ડે, કાલ મંડે અને મંગળવારે મહાશિવરાત્રિનો પવિત્ર પાવન દિવસ છે. અમારા રાજુભાઈ વ્યાસ છે એ ભગવાન શિવના જે બાર સ્વરૂપ છે, જ્યોતિર્લિંગ સ્વરૂપ, એમનું અહીંયા સ્તુતિમાં એ અહીંયા ગાન કરશે રાજુભાઈ વ્યાસ. ચાલો. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રેષ્ઠ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈજ્યનાથમ ચ ડાકિનીયામ ભીમશંકરમ સેતુ બંધે રામેશમ નાગેશમ દ્વારકાવને વારાણસ્યામ તો વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમે તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ શાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણીય ન વિનશ્યતે સ્મરણીય ન વિનશ્યતે. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદેશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનામ જવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલ કંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય વસિષ્ઠ કુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્ર દેવા ચિત્ત શેખરાય નરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય સનાતનાય દેવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં ગુણ્યં યઃ પઠેત શિવ સંવિદૌ શિવલોક વાપ્નોતે શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે. એની ટીમ સાથે જે જોડાયેલા છે સહયોગી મિત્રો, એ સમાજ માટે એક નમૂનેદાર જેને કહેવાય કે ઉદાહરણરૂપ કાર્ય છે અને એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. તો જેને કહેવાય આપણી દ્રષ્ટિએ
રૂડા કર્મો, અને રૂડા કાર્ય તો કરવા જ જોઈએ. જેમ ચંદુબાપાએ આ રૂડા કાર્યનો પ્રારંભ કર્યો છે, એવા જ રૂડા કાર્ય એમની સાથે જોડાય. અને અન્ય મિત્રો પણ કરજો. આવો આપણે આ એક ભાવગીતની સાથે આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. સાચા દિલથી સેવા કરો તો, સાચા દિલથી સેવા કરો તો રીજે મારો રામ. રૂડી રીતે જીવો જગમાં, રૂડા કરજો કામ. આત્મા પરમાત્મા છે સૌ પ્રભુ તો કઈ નહીં. પણ જે વ્યક્તિ રૂડા કાર્યો કરતો હોય ને, એની સાથે ભળી જવાનું એના સહયોગમાં. જેમ કે આજે ચંદુ બાપાએ રૂડું કામ કર્યું છે, તો આપણે એની સાથે ભળી સહયોગ આપી અને એના કાર્યને આપણે સફળ સંપન્ન કરીએ એવા ભાવથી. મોરબી ભુવાભાઈએ કીધું તું પોતાના વક્તવ્યમાં કે આ સમૂહ લગ્ન નો લાભ લેવાનો, સમૂહ લગ્ન કરવા હોય, સસ્તાઈની વાત નથી. પણ જો તમારે વ્યક્તિગત લગ્ન પણ કરવું હોય તો આવજો ગાયત્રી શક્તિપીઠ ની અંદર. ગાયત્રી શક્તિપીઠમાં માત્ર મામૂલી રકમમાં, 5-6 હજાર રૂપિયા જેવી રકમમાં તમારા આખા લગ્ન. આ જ રીતે જે તમારી સામે વિધિ ચાલે છે ને, એ જ વેદોક્ત વિધિથી આજે અમે જેતપુર ગાયત્રી શક્તિપીઠમાં પણ આ રીતના લગ્ન સંપન્ન કરીએ છીએ. ચાલો જમણા હાથમાં ફૂલ ચોખા લઈ લો. ચાલો અગ્નિ ભગવાનને વધાવી અને એનું સ્વાગત કરવાનું છે. જમણા હાથમાં ચોખા લઈને આપજો. મંત્ર બોલાઈ જાય એટલે યજ્ઞ કુંડની બહારની વેદી ઉપર મૂકી દેજો, અંદરની નાખતા ફૂલ ચોખા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગ્રીવમ્ નમઃ.
पृथवे वरिम्णा यास्ते पृथवे देव्यजनि पुष्टे अग्निमनादमना यादधे अग्निदूतं पुरोणधे आयवाहं प्रभवे देवास्याद्य ॐ अग्ने नमः अग्निम् आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि अग्नि भगवान न पगे लागी जाओ बोलिए कि नारायण भगवान સાક્ષીમાં જેના સાનિધ્યમાં રહીને આપણે મંગલ ફેરા ફરવાના છે એવા અગ્નિ ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે. હવે જમણા હાથથી તમે વરકન્યા અને માતા પિતા પંખો નાખો ભગવાનને પંખો પંખો નાખવાની ભાવના ચાલ. ॐ उद्भुज स्वाग्ने प्रतिजागृहे त्वमिष्टा पुते सघुं सृजे थामयं च अस्मिन् ससते अद्युतरश्मिन् विश्वदेवायजमानश्च चिदत्। ચલો ખૂબ સરસ, શક્ય હોય તો વચ્ચે જે ભાઈઓ ઉભા છે એ બેસી જવાની કૃપા કરશે તો અમને કઈક દેખાય. વિધિ વિધાન શું થાય છે અમને દેખાય અહીંથી. ચાલો શક્ય હોય ત્યાં સુધી બેસવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે વર કન્યા ચાર સમિત ઓમવાના છે બેન. ચાર સમિત આપણા જીવનના જે ચાર સોપાનો છે, ચાર આપણા સોપાનો છે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એને આપણા જીવનમાં બરાબર સાચવવાના છે. આપણા જીવનમાં આપણે જે ધર્મ પાડીએ છીએ એ સલામત રહીએ. ચાર એમાં પહેલું છે ધર્મ. આપણા જીવનમાં આપણો ધર્મ સચવાઈ રહીએ, આપણે ધર્મ વિહીન ન બનીએ, બરાબર. આપણો અર્થ, આપણો નીતિમત્તા પૂર્વકનો કમાયેલો પૈસો આપણો આપણા પાસે ટકી રહીએ. પછી કર્મ કામ, આપણે કર્મશીલ બની રહીએ, આપણે આળસુ ન બનીએ જીવનમાં. અને ચોથું મોક્ષ. આ ત્રણેય સોપાન બરાબર હોય તો આપોઆપ મોક્ષ મળી જાય છે, બરાબર. તો પેલું આવશે ધર્મ. ચાલો મંત્ર. ઓમ અયંતયેત્મ આત્મા જાત વેદાસને ધ્યાસ્વવર્ધસ્વ દેવદય ચાસ્માન પ્રજયા પશુર્ભિઃ બ્રહ્મવર્ચસે અન્નાદેન સમિદ્ગય સ્વાહા. ચાલો ધર્મ, પછી અર્થ. અર્થ એટલે આપણો પૈસો. હે અનિ દેવતા, અમારો નીતિમત્તા પૂર્વકનો પૈસો અમારી પાસે ટકી રહે. ચાલો. ॐ समिधाग्निं दुवस्यत धृते बोधयता तिथिम् अस्मिन् हव्याजुहोतना स्वाहा. इदम् अग्ने इदम् नमः. પછી કામ. કામ એટલે કોઈ બીજા અર્થમાં નહીં, કામ એટલે કર્મ. અમે કર્મશીલ સતત બની રહીએ. ચાલો. ॐ સુસમિધાય શોચિતે ધૃતમ તીવ્રમ જુહોતના અગ્ને જહત વિદસે સ્વાહા. ચોથું મોક્ષ. ઓમ તમ કા સમિદભિરંગિરો ધૃતે નવર્ધયામસિ બૃહચ્ચોચાય વિષ્ટય સ્વાહા. આભા તેજસ્વીતા, એની ઉષ્મા આપણે પ્રભાવિત ન કરે અને શાંતિથી આપણે આ કર્મકાંડ કરતા રહીએ એવા ભાવથી જળથી અંજલિ આપવાની પરથી એક જ આટો લઈ લ્યો. ચાલો લાંબો મંત્ર. ઓમ આદિત્ય અનુમનેશ્વરયતિ પૂર્વે, ઓમ અનુમતે અનુમનેશ્વરયતિ પશ્ચિમે, ઓમ સરસ્વતી અનુમનેશ્વરયતિ ઉત્તરે, ઓમ દેવ સવિતા પ્રસૂયગ પ્રસૂયગ પતે ભગાય દિવ્યો ગંધર્વ કેતુ પુહ કેતુ નપુનાતુ વાચસ્વ દેવાચન સ્વદંતુ આજ્યા હુતિ હો. હવે ફક્ત ઘીની આહુતિ વજા આપશે અને સાત વખત પ્રોક્ષણીમાં પાણી મૂકો, એમાં વળતા એક ટીપું એમાં નાખવાનું છે. પ્રોક્ષણી છે કે નહીં બે વાટકી આપી દો કે નહીં. ચાલ ચાલ પાણી ભરી ગયું એમાં. સાત પંદરે પંદર કુંડ ઉપર વરરાજા ઘીની આહુતિ આપશે સાત. એમાં પહેલી આહુતિ પ્રજાપતિ ભગવાન, બીજી ઇન્દ્ર ભગવાન, ત્રીજી અગ્નિ નારાયણ ભગવાન, ચોથી ચંદ્ર ભગવાન, પાંચમી ભૂ પૃથ્વી, છઠ્ઠી આપણા સંસ્કારોની અને સાતમી આપણી પોતાની સ્વની.
આવી સાત આહુતિઓ પ્રદાન કરવાની છે અને સાતે વખતે વળતા ટીપુ નાખવાનું છે. ચાલો હાથમાં ઘીનું પાત્ર લઈ લો. ઓમ પ્રજાપતયે સ્વાહા, ઇદમ પ્રજાપતયે ઇદમ નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઇદમ ઇન્દ્રાય ઇદમ નમઃ. ઓમ અગ્નયે સ્વાહા, ઇદમ અગ્નયે ઇદમ નમઃ. ઓમ સોમાય સ્વાહા, ઇદમ સોમાય ઇદમ નમઃ. ગાયત્રી મહામંત્રની આપવાની છે. ચારે ચાર જણાએ કન્યા હવન સામગ્રી લેશે, વરરાજા ઘી હોમશે અને માતા પિતા કન્યાદાન દેનારા છે એ હવન સામગ્રી હોમશે. હવન સામગ્રી કેમ પકડવાની હોય? કન્યા છે, વરરાજાને હાથ દાળ રાખશે. કન્યા છે, વરરાજાને હાથ દાળ રાખશે. અને તમારે બે ભાવના કરવાની છે કે આપણે પણ સાથે આહુતિ આપીએ છીએ. આ અગિયાર અગિયાર આહુતિ માં ગાયત્રીને આપવાની છે યજ્ઞ ભગવાનને, કે હે ગાયત્રી માં, અમારા દાંપત્ય જીવનમાં અમે ક્યાંય દિશા ચૂકીએ નહીં અને અમને સદબુદ્ધિનો સંચાર તમારા તરફથી સતત અવિરત વહેતો રહે અને અમારી દાંપત્ય જીવનની સુખધારા છે એ અવિરત વહેતી રહે એવા ભાવથી અગિયાર ગાયત્રી મહામંત્ર ચાલો. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. स्वाहा. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ಸ್ವಾಹಿತುರ್ವರೆಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯಾತ್. 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 ಸ್ವಾಹಿತುರ್ವರೆಣ್ಯಂ ಸ್ವಾಹಿತುರ್ವರೆಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನಃ ಪ್ರಚೋದಯಾತ್. ಸ್ವಾಹಾ. ನಮಃ ಭೂರ್ಭುವಃ ಸ್ವಃ ತತ್ಸವಿತುರ್ವರೆಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನಃ ಪ್ರಚೋದಯಾತ್. ಸ್ವಾಹಾ. ಇದಂ ಗಾಯತ್ರೀ ನಮಃ. ಹೇ ಗಾಯತ್ರಿ ಮಾ, તારું આપેલું અમે તને પાછું અર્પણ કરીએ છીએ એવા ભાવથી. હવે એક આહુતિ આવશે સૂર્યનારાયણ ભગવાનની, એક આહુતિ આવશે મહાશક્તિ માની, એક આહુતિ આવશે પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીની અને ત્રણ આહુતિ આવશે ભગવાન શિવની. આટલી આહુતિ નાખ્યા પછી કન્યા અને વરરાજાએ વિશેષ પાંચ આહુતિ પછી આપવાની રહેશે. અત્યારે પહેલા એક આવશે મહાશક્તિ માની. ॐ भूर्भुवः स्वः क्लीं 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 तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. क्लीं 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 ॐ स्वाहा.
સકેરમ નમઃ એક આહુતિ આવશે ગુરુજી માતાજીની ઓમ પ્રખર પ્રજ્ઞા વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રી રામ પ્રચોદયાત ઓમ સજન શ્રદ્ધાય વિદ્મહે મહાસત્યે ધીમહિ તન્નો શ્રી ભગવતી પ્રચોદયાત સ્વાહાયમ ગુરુવેદમ નમઃ બોલ્યે પરમ પૂજ્ય ગુરુદેવ જય વંદનીય માતાજીની જય એક ભગવાન સૂર્યનારાયણની એટલા માટે કે અમારા જીવનમાં તમારા જેવી તેજસ્વીતા પ્રખરતા મહાનતા અને નિમિત્તતા આવે એવા ભાવથી સૂર્ય ભગવાનની ઓમ ભાસ્કરાય વિદ્મહે દિવાકરાય ધીમહિ ત્વન્ન સૂર્યઃ પ્રચોદયાત સ્વાહાયમ સૂર્યાયમ નમઃ બોલ સૂર્યનારાયણ ભગવાનની દાંપત્ય જીવનમાં કોઈ પણ જાતની ત્રુટિ ના આવે ખામી ના આવે તિરાડ ના આવે અને સૌ સગા સંબંધીઓ સ્નેહથી પ્રેમથી અને સંપથી રહીએ એવા ભાવથી ભગવાન શિવજીને ત્રણ આહુતિ ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્પવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યોર્મોક્ષીય મામૃતાત્ સ્વાહા ઇદમ મહામૃત્યુંજયાઇદમ નમઃ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્પવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીય મામૃતાત સ્વાહા ઇદમ મહામૃત્યુંજયાઇદમ નમઃ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્પવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીય મામૃતાત સ્વાહા ઇદમ મહામૃત્યુંજયાઇદમ નમઃ બોલી ગધિપતિ મહાકાલની મહાકાલેશ્વર મહાદેવની જય હવે સાંભળજો હવે વર કન્યા માત્ર બે જ જણા વિશેષ પાંચ આહુતિ આપવા જઈ રહ્યા છે સના માટે સાંભળજો બરાબર વર કન્યા કે આજથી આજે તમે અહીંયા અષ્ટમેડાપ કર્યો હે પાણી ગ્રહણ થયું દાંપત્ય જીવનમાં જોડાઈ ગયા પણ આજથી પહેલાનું જીવન તમારું જે કાંઈ હોય તમે તમારા જીવનમાં અંગત જીવનમાં કોઈ પણ નાની મોટી ભૂલ કરી હોય કોઈ ગંભીર ભૂલ કરી હોય કોઈ તમારાથી દોષ થઈ ગયો હોય તો એ બધી ભૂલોના પ્રાયશ્ચિતની વિશેષ પાંચ આહુતિ આજે અમે અગ્નિ ભગવાનને આપીએ છીએ હવેથી અમે અમારા નવા જીવનનો દાંપત્ય જીવનનો નવો એકડો શરૂ કરીશું એવા ભાવથી વિશેષ પાંચ આહુતિ માત્ર વર કન્યા આપશે ચાલો કન્યા હાથ ડર રાખશે ॐ तन्नो अग्ने वर्षस्य विद्वान् देवस्य एजो अव याशिष्टः यदिष्टो वहन्ति मह शुशुजानो विश्वदेश सम्प्रमुदस्मत् स्वाहा ॐ सत्तं तो अग्नेवमो भवो तेनेदिष्टो अस्या उससो युष्टो अवक्षयनो वरुण घुं ररारो व्यमृडिक घुं शुहनो एदे स्वाहा अयाश्च अग्नेश्च नाभिश्च पार्श्व सत्यमे त्वम् आशे अयानो यज्ञं वाश्य यानो देहे भेषजगो ॐ ये ते शतं वरुण ये सहस्रं यज्ञयापाशा वितकामान्तः तेर्वेनो अद्य सवितो तविश्वो विश्वे मुच्यन्तो मरुतः स्वर्गः स्वाहा इदं वरुणाय सवित्रे विश्वमे विश्वपे देवेभ्यो मरुद्भ्यः सर्गेभ्यश्च इदं नमः पाचमि ॐ उदतं वरुण पाश्मदादं विमत्यं गुंत्रयाय अथा वयम् आदित्य व्रते तव नागसो आदितये श्याम स्वाहा इदं वरुणादित्यादिजे च इदं नमः चलो खूब सरस विशेष पाच आहुति पछी हवे ईशान खूणामां जे शिला छे शिलानुं आरोहण करवानुं छे काळो पत्थर નાનકડો કાળો પથ્થર શિલા એ ઈશાન ખૂણામાં મૂકી અને આ માતા પિતા એનું પૂજન કરશે જો મંગલ ફેરા કન્યાના ભાઈ હોય બધા ઊભા થઈ જશે જે તે જગ્યાએ કન્યાના ભાઈ જવતલ ઓમવા માટે આવી જાય
જવતર ઉમવા માટે કન્યાના જેટલા ભાઈઓ હોય એ જે તે સ્થળે હાજર રહીએ એની બેન પાસે. ચાલો મંગલ ફેરા, અહીંયા પથ્થરનું પૂજન અને સાથે સાથે જવતલ હોમવાની વિધિ. ચાલો ચાર મંગલ ફેરા ફરીશું, ત્રણમાં વરરાજા આગળ રહેશે અને ચોથામાં કન્યાને આગળ કરવાની રહેશે. બરાબર, મંગલ ફેરાના શક્ય હોય ત્યાં સુધી જો ગીતો આવડતા હોય તો અમારી માતાઓ બહેનો ગાવાનો પ્રયત્ન કરશે, નહીતર અમે તો અહીંથી ગાવાના જ છીએ. આ ઈશાન ખૂણામાં જે પથદર્શક દેવતા છે એ પથદર્શક દેવતા ઈશાન ખૂણામાં એનું પૂજન કરી અને દરેક મંગલ ફેરા વખતે વર કન્યાએ પોતાના જમણા પગનો અંગૂઠો ત્યાં સ્પર્શ કરાવવાનો છે અને સ્પર્શ કરાવતી વખતે કહેવાનું છે કે અમે અમારા દાંપત્ય જીવનમાં ક્યાંય દિશા ભૂલીએ તો અમારી દિશા અમને બતાવજો. ચાલો કન્યાના ભાઈ આવી જાય કન્યાની બાજુમાં. બેન તમે ભાઈને કપાળમાં ચંદન ચોખા કરી અને સ્વાગત કરો ભાઈનું. અને જવતલ છે એ પાંચ મુઠ્ઠી બેનના ખોબામાં આપવાના અને બેન છે એ વરરાજાના ખોબામાં આપશે, પછી બે એ સાથે મળી અને મંત્ર બોલાય એટલે હોમવાના છે. જવતલ વરકન્યા ઉભા થઈ જશે, બધા વરકન્યા બધા ઉભા થઈ જાય. ચાલો ઓમ ગંધ દ્વારા દુરા દર્શન નિત્યમ પુષ્ટિમ કરિષ્યણે ઈશ્વરે સર્વ ભૂતાનામ તામિહો પહે શ્રિયમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ અમદાહર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા લક્ષ્મી તિષ્ઠતે સર્વ. હે મંત્ર એટલે મનની અંતરમાં ઉતારીને આનંદની અનુભૂતિ કરવી એટલે મંત્ર. તો આવો આજે આ મંત્રોને માણીએ અને અંતરની અનુભૂતિ આનંદમાં પરિણમીએ. ચાલો પેલો મંત્ર બોલાય એટલે બે સાથે હોમવાનું છે. હોયમાં પછી મંગલ ફેરો ધીમે ધીમે ફરવાનો છે અને ત્યાં પગ અડાડવાનો છે. બરાબર, શાંતિથી ચાલો. નમસ્તે. ॐ हर्यमणं देवं कन्या अग्निमयक्षत शनो हर्यमा देवः प्रेतो मुचतुमापते स्वाहा. ચાલો હવે બીજો બીજા ભાઈ હોય તો બીજા ભાઈ ને કરે, એકને એક ભાઈ હોય તો વાંધો નથી. ચાલો કપાળમાં ચંદન ચોખા ભાઈના કપાળમાં. ચાલો ઓમ ગંગ દ્વારા દુરા દર્શન નિત્યમ પુષ્ટિમ કરિષ્યણિમ ઈશ્વરે સર્વ ભૂતાનામ કામિનો ભવે શ્રિયમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હૃદે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા લક્ષ્મી તિષ્ઠતે સર્વદા. ચાલ પાંચ મુઠ્ઠી જવતલ થોડા થોડા લેજો. ચાલ
ચાલો હવે વરાજાને હાથમાં આપો, બીજો મંત્ર બીજા ફેરાનો બોલાય એટલે બીજો ફેરો ફરવાનો રહેશે. સાથે પંદરે પંદર જગ્યાએ સાથે ફેરો ફરાવો જોઈએ. ચાલો પુષ્પનું ગાન કરતા પુષ્પ વૃષ્ટિ કરજો. ચાલો બીજો મંત્ર બીજા ફેરાનો. ઓમ યમ નાયો પ્રભુ તે રાજા નાવ પંડિતા આયુષ્ય મનસ્તો મે પતિ રે દંતા નાતયો મમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. ચાલો સરસ. ચાલો ત્રીજા ભાઈ આવી જાય અથવા તો ભાઈ ભલે એક ના એક વ્યક્તિ ચાલશે. ચાલો આવી જાય. આપે સૌએ બહુ સરસ પુષ્પવૃષ્ટિ કરી, સાફા પહેરાલ અમારા મિત્રોએ બહુ ધ્યાનપૂર્વક સારી રીતે પુષ્પવૃષ્ટિ કરી છે. ત્રીજો મંગળ કરો. ઓમ ગંધ દ્વારામ દુરાધર સામ નિત્યમ પુષ્પેમ કરિષ્યમ ઈશ્વરે સર્વભૂતાનામ કામિહોપહયે શ્રિયમ ચંદનસ્ય મહત પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદા હર્તે નિત્યમ જલક્ષ્મી ચિત્તરે શરણ. પાંચ મુઠ્ઠી જવતલ. એક સાથે સમૂહમાં આવવાનું છે. બે મંત્ર બોલાય પછી ચાલો. ઓમ ઇમામ લાજાનાવ પામ્યગ્નો સમૃદ્ધિકરણ તવ મમતોભ્યં ચ સંવનન તદગ્નેરનો મધ્યમાતમિયઘૂમ સ્વાહાગ્ને ઇદં નમઃ. ત્રીજો ફેરો ચાલુ કરો. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વ
ચોથા ફેરાની અંદર આ પ્રાથમિક વિધિ પતી જાય પછી કન્યાને આગળ કરવાના છે વરમાળા સરખી કરીને. પછી ચોથા ફેરામાં કન્યાને આગળ કરવાના રહેશે. હે, આ નારી યુગ છે. હા, એટલે ચોથા ફેરામાં કન્યાને આગળ કરવાના, પણ વિધિ પતી જાય પછી. ચાલો ચોથા ભાઈ આવી જાઓ, જવતલ માટે ચોથા ભાઈ. હા ભાઈ, વધારે ન હોય તો એક નહીં ભાઈ આવશે, આપણા ભાઈ જ કહેવાય. રિપીટેશન. ચાલો આપો, જવતલ આપો. ક્યાં ગયા ભાઈ? ચંદન ચોખા કરો ભાઈના કપડમાં બેન. ઓમ ગંધ દ્વારા દુરાદર્શન નિત્યમ પુષ્ટિમ કરશિને ઈશ્વરે સર્વ ભૂતાનામ કામ્યોપયે શ્રિયમ ચંદનસ્ય માધુર્યમ પવિત્રમ પાપનાશનમ આપદાર્થે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતે સર્વદા લક્ષ્મી તિષ્ઠતે સર્વદા. અર્યમાણમ દેવમ કન્યા અભિમય ચકશનો અર્યમા દેવ પ્રેતો મુચતુમા પતે સ્વાહા. ચાલો કન્યાને આગળ કરી દો, કન્યાને આગળ કરી દો. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ખૂબ સરસ. હવે આજુબાજુના બધા પ્રતિનિધિઓ પરિવારજનો બેસી જાઓ. હવે આ સપ્તપદીના સાત ડગલા માંડવાના છે. વરકન્યા, સપ્તપદીની સાત ડગલી કરવામાં આવે. સોપારી ચોખા ફૂલ જે કઈ હોય એ વરકન્યાની આગળના ભાગે સાત ડગલી કરવામાં આવશે. આ સપ્તપદી એ અત્યારે લોકો પોતાની કંકોત્રીમાં પણ છપાવે છે, કંકોત્રીમાં. તો સાત ડગલા એટલા માટે કે આ સાત ડગલા પ્રતીકાત્મક ભાવથી છે, સિમ્બોલિક છે. પણ આના પછી આનો અર્થ એમ થાય કે આ વરકન્યા પોતાના દાંપત્ય જીવનમાં જે કાંઈ ડગલું માંડશે એ સમજી વિચારીને સોંપીને સાથે નિર્ણય કરીને માંડશે. વરરાજા એમ કે આમ કરવું છે તો કન્યા કે આમ કરવું છે. વરરાજા કે આમ નથી કરવું તો કન્યા એમ કે આમ નથી કરવું. એટલે બે પોતાનું દાંપત્ય જીવન સમજી વિચારી સોંપીને એક એક ડગલું માંડે તો જીવન સફળ બની જાય. તો સૌ પ્રથમ પહેલી ડગલી ઉપર જે અનાજ માટેનું ડગલું છે, અન્ન ઉત્પાદન માટે, અન્ન વૃદ્ધિ માટે, તો પેલું ડગલું ભરવામાં આવશે અન્ન વૃદ્ધિ માટે. ચાલો જમણા પગનો અંગૂઠો બે જણા સાથે વરરાજા બાજુની પહેલી ઢગલી, વરરાજા બાજુની પહેલી ઢગલી ઉપર વરકન્યા પોતાના જમણા હાથના પગના અંગૂઠા સાથે રાખશે. પેલું ડગલું અન્ન ઉત્પાદન માટે. ચાલો
રાજુભાઈ. ઓમે કો વિષ્ણુ જગત સર્વ વ્યાપ્તમ મે નચરાચરમ હૃદયસ્થો યસ્ય તસ્ય સાક્ષી પ્રદેયતા. ઓમ ઈશ્વરપતિ ભવસા મામના વૃંદા ભવિષ્ણુ સ્થાનિત પુત્રાન વિંદાવહે પહોંચતે સંતો જરદૃષ્ટય. બીજું પગલું બળવૃદ્ધિ માટે, શક્તિ માટે, ચાલો બીજું. ઓમ જીવાત્મા પરમાત્મા ચ પૃથ્વી આકાશ મેવ ચ સૂર્ય ચંદ્ર દયોર્મધ્યે સત્યપરાયણ લોક ચતુર્મુખસ્તો બ્રહ્મા ચત્વારો વેદ સંભવા ચતુર્યુગા પ્રવર્તન્તે પાંચમું પગલું પ્રજાપાલન માટે, પાંચમું. ઓમ પંચમે પંચભૂતાનામ પંચ પ્રાણી પરાયણ તત્ર દર્શન પુણ્યાનામ છઠ્ઠું પગલું ઋતુચર્ય માટે, છઠ્ઠું. ઓમ શાસ્ત્રે ષડ ઋતુનાં ચ ષણ્મુખ સ્વામી કાર્તિક ષડ્રસાયત્ર જાયન્તે અંતિમ પગલું છે દાંપત્ય જીવન ની શ્રેષ્ઠ મિત્રતા ટકાવી રાખવા માટે, ચાલો. સપ્તમે સાગરાશ્ચૈવ સપ્ત દ્વીપાઃ સપર્વતઃ યેષાં સપ્તર્ષિ પત્નીનાં બોલીએ કુળદેવી. ચાલો એમને ઉભા રહેજો, ખાલી ખુરશી બદલાવી નાખો, ખુરશી ચેન્જ કરી નાખો. આસન હોય તો આસન ચેન્જ કરી નાખો, ખુરશી બદલે આસન ચેન્જ, ખુરશી બદલે આસન ચેન્જ કરી નાખો. ચાલો ગાલીચા ચેન્જ કરી નાખો. આસન પરિવર્તન. હવે મંગલ ફેરા ફેર્યા પછી, સપ્તપદીના સાત ડગલા ફેર્યા પછી, હવે આ દંપતીને એક વિશેષ સ્થાન મળ્યું છે. એમાં પત્નીને હવે જમણેથી ડાબી બાજુ સ્થાન મળી ગયું છે, બરાબર. એટલે એ અહીંયા એક સાથે બેસવાનો પ્રયત્ન કરશે. મંત્ર બોલાય પછી આસન પરિવર્તન. અન્ય પરિવારજનો, સગા સંબંધીઓ, સ્નેહીજનો, મિત્ર મંડળો બધાને બેસવાની સૂચના છે. ચાલો અહીંયા સરકારી વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરના સરકારી પ્રતિનિધિઓ વરકન્યાનું સન્માન કરવા આવ્યા છે પ્રમાણપત્ર આપીને. એટલે પટેલ સાહેબ પધાર્યા છે આપણી વચ્ચે સરકારી પ્રતિનિધિ. તો પટેલ સાહેબ તમને દરેકની જગ્યાએ આવી અને આ પ્રમાણપત્ર આપી જાય છે. તો હું સન્માનપત્ર વાંચી સંભળાવું છું કે સરકાર શ્રીના સાત ફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત ચાંદની ભાવેશભાઈ વાઘેલા ગોંડલ, આ તો ખાલી નામ છે,
એક દાખલા તરીકે તથા રાહુલ કાનજીભાઈ બાવરીયા ખંભાલીડા સમૂહ લગ્ન કાર્યક્રમમાં નવ દંપતી તરીકે જોડાઈને લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ નિવારી કુરિવાજ દૂર થાય તેમજ આર્થિક વિકાસ કરી શકે તેવા સરકારશ્રીના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરતું પ્રેરણારૂપ અને પ્રશંસનીય યોગદાન આપેલ છે. આ નવ દંપતીનું તારીખ 11/2/2018 સ્થળ ગોંડલ ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં સરકારશ્રી વતી સન્માન કરતા આનંદ અનુભવીએ છીએ. તેઓનું પ્રસન્ન દાંપત્ય જીવન સુખી સફળ અને સહભાગી બની રહે તેવી અંતઃકરણની શુભેચ્છા અમે પાઠવીએ છીએ. સ્થળ ગોંડલ, તારીખ 11/2/2018, પીએમ આચાર્ય, જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ રાજકોટ, સૌજન્ય શ્રી ગાયત્રી માનવ સેવા ટ્રસ્ટ ગોંડલ. એ સમૂહ લગ્નમાં જે જોડાણા છે દંપતીઓ, તો તમારા ડોક્યુમેન્ટ કાગળિયા કઈ અધૂરા હોય તો એ પૂરા કરી અને ચંદુભાઈ પટેલ ને સોંપી જાજો, આપી જાજો, તો તમને સરકારશ્રી ની જે સહાય મળવાની છે, ખાસ વિશેષ સહાય, કેટલી 10,000 રૂપિયાની વિશેષ સહાય મળવાની છે, તો એ તમને મળી જશે. એટલે જે કઈ તમારા કાગળ અધૂરા હોય ડોક્યુમેન્ટ એ પૂરા કરી અને ચંદુભાઈ પટેલ ને પહોંચાડો. આસન પરિવર્તન થઈ ગયું, ચાલો બેસી ગયા. હવે માતા પિતા કન્યાદાન દેનારા એ વર કન્યાના પગ ધોવાના, પગ ધોવાના, જમણા પગના બે ના અંગૂઠા ડિશમાં રાખો, વર કન્યા બે સાથે પગ ધોવાની ભાવના કરો. માતા પિતા જમણા પગના અંગૂઠા, રાજુભાઈ મંત્ર. ઓમ વ્યાચે પતિગ્ને પ્રજાગ્ને પશુગ્ને ગૃહગ્ને યશોગ્ને નિંદિતા તનુજારગ્ને તતો એના કરોમિ સા જીર્યં ત્વં મયાશ્રા. ઓમ બ્રહ્મણાશાલાન્વિતા કવિભિન્વિતામિતાં ઇન્દ્રાગ્ને રક્ષતા શાલામૃતો સૌમ્યં સદા. ચાલો ખૂબ સરસ, પગ ધોવાઈ ગયા. હવે જુઓ બધા વર કન્યા સાંભળે મારી વાત, હજી લગ્નની વિધિ પૂરી નથી થઈ એટલે કોઈ ઉઠવાનો પ્રયત્ન નહીં કરતા. આ દિવસના લગ્ન છે એટલે બરાબર 12:30 થઈ ગયા છે, સૂર્ય પણ મધ્યાહનમાં આવી ગયો છે. સૂર્યનારાયણ ભગવાન, મેં પહેલા પણ કીધું હતું કે લગ્ન ત્રણ દેવની સાક્ષીમાં, એક સૂર્યની સાક્ષીમાં, દીવાની સાક્ષીમાં અને અગ્નિની સાક્ષીમાં, તો સૂર્ય ભગવાન પાસે આપણે સરસ મજાનું માગવાનું છે. વરકન્યાએ ઉપર નજર કરજો આકાશ તરફ. હે સૂર્ય દેવતા, તમારા જેવી નિયમિતા, તેજસ્વીતા, પ્રખરતા, મહંતા, મહાનતા અમારા દાંપત્ય જીવનમાં અવતરે એવા ભાવ સાથે ચાલો મંત્ર. ઓમ સાક્ષો દેવહિતમ પુરસ્તાક્ષો મુચ્યરત પશ્યેમ શરદ શતમ જીવેન શરદ શત શૃણુયામ શરદ શતમ પ્રભવામ શરદ શતમધિના શ્યામ શરદ શતમ ભૂયશ્ચ શરદ શતાક. ઓમ સ્વામિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. બોલ સૂર્યનારાયણ ભગવાન. હવે દરેક વરરાજા અને કન્યા પોતાનો જમણો ખભો અને જમણો હાથ આવે એવી રીતે શપથ આશ્વાસન લેવાના છે. આ સમાજની સામે દીકરી છે એ વરરાજાના જમણા ખંભે એનો જમણો હાથ મૂકશે, વરરાજા દીકરીના જમણા ખંભે એનો જમણો હાથ મૂકશે. ચાલો મૂકો અરસ પરસ, જમણો હાથ અને જમણો ખંભો, જમણો હાથ અને જમણો ખંભો, શપથ આશ્વાસન લેવાના છે પતિ પત્ની બને અમે અમારા દાંપત્ય જીવનમાં ક્યારે એકબીજાને હળદૂત નહીં કરીએ, એકબીજાનું સદાય સમાન સાચવીશું અને સુખેથી રહેશું એવા ભાવથી ચાલો મંત્ર. જમણો ખંભો અને જમણો હાથ, હા બસ એમ, તમારો જમણો હાથ કન્યાના જમણા ખંભે, હા એમ. ચાલો અહીંથી મંત્ર. ॐ मम व्रते ते हृदयं ददामि मम चितं मनुचितं वस्तु मम वाचमेकमनाजुषस्व प्रजापतिष्वान्युक्तो मैरमा सुमङ्गलि सिन्दूरदान
હાથ લઈ લો. હવે વરરાજા કન્યાના શેતામાં ત્રણ વખત સિંદૂર ભરશે. ભીનું કંકુ સિંદૂરના રૂપમાં એટલા માટે કે હું મારી પત્ની માટે મારા એના માટે સૌભાગ્યનું પ્રતીક બનીને રહીશ, બરાબર, અને એના સૌભાગ્યને સાચવીશ. ચાલો. ॐ शुभ मंगले वधोरे माम गोशमे तपस्यत लगाओ भाग्यमस्ये दत्त्वा यथास्तम विपरेण शुभगास्त्रे शाविद्यास्तव सौभाग्यं भवतु. ये ત્રણ વખત લગાવજો, ત્રણ વખત. સૌભાગ્યં ભવતુ, સૌભાગ્યં ભવતુ. હવે સામે પક્ષે કન્યા પણ વરરાજાના કપાળમાં ચંદન કરશે, એટલા માટે કે હું પણ મારા સૌભાગ્યનું કાયમ માટે ધ્યાન રાખીશ, એનું કોઈ પણ જાતનું અપમાન નહીં કરું. ચાલો. ॐ स्वस्तये वायुं प्रभा महेशो मम स्वस्ते भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्ताय आदित्याय शो भवन्तु नः.